હેલો સ્ટુડન્ટ આજના આ લેક્ચરમાં આપનું સ્વાગત છે સ્ટુડન્ટ આપણે આગળના લેક્ચરમાં ચેપ્ટર નંબર થ્રી મોહન એન્ડ હિઝ વીણાના રિવિઝન લેક્ચરમાં પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર્સ કઈ રીતે લખવા એ આપણે સમજતા હતા રાઈટ ધેન નેક્સ્ટ ટુડે વી વિલ કન્ટિન્યુ અવર ચેપ્ટર નંબર થ્રી રિવિઝન ક્વેશ્ચન આન્સર્સ રાઈટ તો પેરેગ્રાફ નંબર સિક્સ પર પહોંચ્યા છીએ ત્યારથી જ આપણે શરૂઆત કરીએ તેના પરફોર્મન્સ પછી તેના એક રિલેટિવે કહ્યું કે તારે વધારે વર્ક કરવાની જરૂર છે તારે ખૂબ જ વર્ક કરવું પડશે આ નવા વાદ્યની સાથે એના એક રિલેટિવે કહ્યું કે જો તારી પાસે સિતાર હોત તો તું પણ અત્યારે તારા ભાઈ અને બહેનની સાથે કોમ્પિટિશનમાં હોત તે આની પાછળ બે વર્ષ પસાર કર્યા છે છતાં પણ હજી તારે આ ઇન્સ્ટ્રુમેન્ટ્સને વધારે સમય આપવો પડશે રાઈટ તો આ પેરેગ્રાફ આપણે સમજીએ ત્યારબાદ હવે એ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સ સમજીએ ક્વેશ્ચન નંબર વન વોટ ડીડ રિલેટિવ ટેલ મોહન મોહનના રિલેટિવે મોહનને શું કહ્યું આન્સર છે અ રિલેટિવ ટોલ્ડ મોહન ધેટ હી નીડેડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે એના રિલેટિવ એમ કહ્યું મોહનને કે તારે હજી વધારે મહેનત કરવાની જરૂર છે આ નવા વાદ્યની સાથે ધેન સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ ધ અધર્સ રિલેટિવ ટેલ મોહન બીજા રિલેટિવે મોહનને શું કહ્યું તો બીજા રિલેટિવે કહ્યું આન્સર છે ધ અધર રિલેટિવ ટોલ્ડ બીજા રિલેટિવે કહ્યું કે મ મોહન ધેટ ઇફ ઇટ વર ધ સિતાર મોહન જો તારી પાસે સિતાર હોત હી વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ હિઝ બ્રધર એન્ડ સિસ્ટર તો તે તેને ભાઈ અને બહેનની સાથે કોમ્પિટિશનમાં હોત તે નેક્સ્ટ એજ જ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સ જોઈએ સોરી એમ સીક્યુ જોઈએ એમ સીક્યુ એક જ આવે છે પેરેગ્રાફમાં કે અ રિલેટિવ ટોલ્ડ મોહન ટુ રિલેટિવ રિલેટિવે મોહનને કહ્યું કે પ્લે ધ સિતાર પ્લે ધ ગિટાર પ્લે ધ વાયોલિન કે વર્ક હાર્ડ તો આન્સર આવશે કે વર્ક હાર્ડ રાઈટ કે એ ઇન્સ્ટ્રુમેન્ટની સાથે તારે વધારે વર્ક કરવાની જરૂર છે રાઈટ સ્ટુડન્ટ તે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આફ્ટર પરફોર્મન્સ સમવન સેડ તેના પરફોર્મન્સ પછી કોઈકે કહ્યું ધ સિતાર્સ સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોટિંગ સ્ટ્રીમ કે સિતારનો અવાજ છે એ એક વહેતા ઝરણા જેવો છે યોર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડઝન્ટ હેવ ધ ડેફ્ટ તે તારા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં એટલું ઊંડાણ નથી અને બીજા એકે પણ કહ્યું કે તારા ભાઈઓ વેલ વાયોલિન વગાડે છે એના સૂર અને તાલ છે એ ખૂબ જ સુંદર છે તો તું આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તું આ વાદ્યની સાથે શું કરે છે રાઈટ નેક્સ્ટ હવે આ પેરેગ્રાફ પરથી આપણે ક્વેશ્ચન આન્સર્સ જોઈએ તો ક્વેશ્ચન આન્સર્સ છે ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડીડ મોહન સોરી વોટ ડીડ સમવન સે અબાઉટ ધ સિતાર્સ સાઉન્ડ કોઈ કે સિતારના સાઉન્ડ વિશે શું કહ્યું આન્સર છે સમવન સેડ ધેડ ધ સિતાર્સ સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોટિંગ સ્ટ્રીમ કે સિતારનો સાઉન્ડ છે એ વહેતા ઝરણા જેવો છે ધેન સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ સમવન સે અબાઉટ મોહન્સ બ્રધર કોઈ કે મોહનના ભાઈ વિશે શું કહ્યું આન્સર છે સમવન સેડ ધેટ મોહન્સ બ્રધર પ્લેડ ધ વાયોલિન કે તારો ભાઈ સોરી મોહનનો ભાઈ છે એ વાયોલિન વગાડે છે એના સૂર અને તાલ છે એ ખૂબ જ સુંદર છે રાઈટ તે નેક્સ્ટ એજ પેરેગ્રાફ પરથી આપેલા એમસીક્યુ જોઈએ ધ સાઉન્ડ ઓફ ધ સિતાર ઇઝ લાઈક એઝ ઓશન અ બ્યુટિફુલ સ્ટ્રીમ અ ગેધરિંગ રિવર પોન્ડ રાઈટ તો જે સાઉન્ડ છે સિતારનો એ કેવો છે તો આન્સર આવશે બી અ ફ્લોટિંગ સ્ટ્રીમ વહેતા ઝરણા જેવો છે દેન સેકન્ડ એમ છે એકડિંગ ટુ અ રિલેટિવ ધ સાઉન્ડ ઓફ ધ ગીટાર બ્લેન્ક ડીડ નોટ હેવ ધ ડેફ્થ ઓફ અ સિતાર હેડ ધ ડેફ્થ ઓફ અ સિતાર ડીડ નોટ હેવ ધ ડેફ ઓફ અ વાયોલિન કે સિતાર જેવું ઊંડાણ નથી હેડ ધ ડેફ્થ ઓફ અ સિતાર એટલે સિતાર જેવું ઊંડાણ છે વાયોલિન જેવું ઊંડાણ નથી કે વાયોલિન જેવું ઊંડાણ છે શું કહ્યું ગિટારના અવાજ વિશે તો આન્સર આવશે એ કે ડીડ નોટ હેવ ધ ડેફ્થ ઓફ અ સિતાર ધેન થર્ડ એમસીક્યુ છે મોહન્સ બ્રધર પ્લેડ ધ મંડોલિન ગિટાર સિતાર કે વાયોલિન આન્સર આવશે ડી વાયોલિન ધેન ફોર્થ એમ સીક્યુ છે ધ બ્રધર્સ બ્લેન્ક વર બ્યુટિફુલ પેઇન્ટિંગ્સ ટ્યુન્સ સુર એન્ડ તાલ કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ તો આન્સર આવશે સુર એન્ડ તાલ રાઇટ કે એના બ્રધર વાયોલિન વગાડતો તો એના સૂર અને તાલ છે એ ખૂબ જ સુંદર હતા રાઈટ કે જે આપણે પેરેગ્રાફમાં જોયું ધેન એટ પેરેગ્રાફ છે મોહન વોઝ ડિપ્રેસ્ડ એ ખૂબ જ ચિંતા નિરાશામાં આઘાતમાં સરી પડે છે અને ખૂબ જ આખી રાત રડે છે એને પોતાના જીવનના બે વર્ષ આ વાદ્યને આપ્યા હોય છે પણ એનું હૃદય એમ કહે છે કે હું ગિટાર માટે જ બન્યો છું મારે હવે ગિટાર સિવાય કોઈ જ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોઈતું નથી તે એવું વિચારે છે આ જ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ મારો ફેસ છે એ વિશ્વને દેખાડશે મને જ્ઞાનના અપાવશે દુનિયામાં હું ખરેખર કહું છું કે હું આ જ વાદ્ય મને મોટું બનાવશે અને ખૂબ જ મોટું નામ અપાવશે હી વોઝ ડિટરમાઇન્ડ એને કૃતનિશ્ચય થયો એટલે કે એને દ્રઢ નિશ્ચય કર્યો રાઈટ આ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સ જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન છે હાઉ ડીડ મોહન રિએક્ટ ટુ ધ ક્રિટિસિઝમ ઓફ હિઝ રિલેટિવ્સ કે એના રિલેટિવે જે એને કહ્યું એનું મોહને કેવું રિએક્ટ ઓફ અ ક્રિટિસિઝમ એટલે કે એનું રિએક્ટ કેવું થયું મોહનથી તો આન્સર છે મોહન વોઝ ડિપ્રેસ્ડ મોહન ડિપ્રેસ્ડ થઈ ગયો એન્ડ ક્રાઇડ ફોર ધ વોલ નાઇટ અને આખી રાત રડ્યો રાઇટ ધેન સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ મોહન ડિસાઈડ મોહને શું નક્કી કર્યું આન્સર છે મોહન ડિસાઈડેડ ધેટ ધ ગિટાર વુડ બીકમ હિઝ ફેસ ટુ ધ વર્લ્ડ એન્ડ ધેટ હી વુડ મેક ઇટ બિગ વન ડે મોહને એવું નક્કી કર્યું કે આ ગિટાર જ છે કે જે મને વિશ્વમાં નામનામ અપાવશે ખ્યાતિ અપાવશે અને એક દિવસ એમ મન મારું નામ મોટું કરશે રાઈટ ધેન નેક્સ્ટ પેરેગ્રાફ પરથી આપેલા એમ સીક્યુ જોઈએ એમસીક્યુઝમાં ફર્સ્ટ એમસીક્યુ છે ડિપ્રેસડ મીન્સ વેરી હેપી વેરી સેડ વેરી એક્સાઇટેડ વેરી ટાયર્ડ આન્સર આવે છે બી વેરી સેડ ધેન સેકન્ડ છે મોહન ડિસાઈડેડ ટુ મેક ધ ગિટાર હિઝ પેશન હિઝ ઇગો હિઝ ફેસ ટુ ધ વર્લ્ડ હિઝ પ્રેસ્ટિજ આન્સર આવશે સી હિઝ ફેસ ટુ ધ વર્લ્ડ

એ નેક્સ્ટ પેરાગ્રાફ જોઈએ ધીસ ઇન્સાઈટેડ ટુ પ્લેસ વેન મોહન વોઝ ઓનલી સિક્સટીન યર્સ કે જ્યારે આ ઘટના બની ત્યારે ફક્ત મોહન છે એ અઢાર વર્ષનો જ હતો સોરી સોળ વર્ષના જ હતા અને આ એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો અને એને એની જે રિયાઝની પ્રેક્ટિસ હતી એ ડબલ કરી દીધી દિવસના લગભગ દસ કલાક સુધી એ એ વાદ્ય ઉપર પ્રેક્ટિસ કરતો અને એને ગિટાર પાસેથી બીજી પણ અપેક્ષાઓ હતી કે એના ઉપર પણ એ અભ્યાસ કરતો ઈ ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ ટુ સ્પેશિયલી ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન્સ ટુ ઇન ટુ ધ ગિટાર ધેટ મીન્સ કે એ દરેક વાદ્ય હતા એના અવાજ છે એની ટેકનિક છે એ બધું જ એ ગિટારમાં મૂકવા માગતો હતો અને એ ઈચ્છતો હતો કે કંઈક એવું ઇનો ઇન્વન્ટ કરું એની અંદર કે ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર કે સાઉન્ડ અને ટ્યુન છે એ પાશ્ચાત્ય ગિટાર જેવા હોય બટ કુડ બી પ્લેઇડ લાઈક ધ ઇન્ડિયન વીણા એને પણ એ ઇન્ડિયન વીણાની જેમ વગાડી શકાય રાઈટ તો આવા એને સરસ મજાના પોતા જે આઈડિયાઝ હતા એ પોતે ગિટારમાં મૂકવા માગતા હતા તો આ એ પેરેગ્રાફ સમજ્યા બાદ એ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર્સ જોઈએ વોટ ડીડ મોહન ડુ આફ્ટર ધ ઇન્સિડન્ટ આ ઘટના બની પછી મોહને શું કર્યું તો આન્સર છે આફ્ટર ધ ઇન્સિડન્ટ આ ઘટના બન્યા બાદ મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ એની રિયાઝ અને પ્રેક્ટિસ છે એ મોહને ડબલ કર્યા ધ ગિટાર ફોર અબાઉટ ટેન અવર્સ અ ડે ગિટાર છે એ દિવસના એ દસ કલાક વગાડવા લાગ્યો દેન સેકન્ડ છે વોટ ડીડ મોહન ડિસાઇડ મોહને શું નક્કી કર્યું આન્સર છે મોહન ડિસાઈડેડ ટુ ઇનકોર્પોરેટ ધ સ્પેશિયલિ ટેકનિક્સ એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન ટુ ધ ગિટાર મોહને એવું નક્કી કર્યું કે એની જે સ્પેશિયાલિટી છે કોઈપણ વાદ્યની ટેકનિક છે અને એનો અવાજ છે એ દરેક હું આ ગિટારની અંદર

ધેન ફોર્થ ક્વેશ્ચન છે વોટ ડીડ મોહન સ્ટડી મોહન શે શેનો અભ્યાસ કરતો હતો મોહન સ્ટડીડ ધ અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર જે બીજા પાસાઓ હતા ગિટારના એનો પણ મોહન અભ્યાસ કરતો હતો તે નેક્સ્ટ પેરેગ્રાફ પરથી આપેલા એમ સીક્યુ જોઈએ ધ એન્સિડન્ટ ટૂક પ્લેસ વેન મોહન વોઝ બ્લેન્ક યર્સ ઓલ્ડ સિક્સ સિક્સટીન ટ્વેન્ટી સિક્સ થર્ટી સિક્સ જે આપણે પેરેગ્રાફમાં ફર્સ્ટ લાઇનમાં જોયું કે આન્સર આવશે બી સિક્સટીન રાઇટ ધેન સેકન્ડ છે ધ ઇન્સિડન્ટ વેન અ બ્લેન્ક ઇઝ મોહન્સ લાઈફ ટર્નિંગ પોઈન્ટ બેડ પોઈન્ટ સેડ પોઈન્ટ યા લાસ્ટ પોઈન્ટ આન્સર આવશે એ ટર્નિંગ પોઈન્ટ ધેન થર્ડ એમસીક્યુ છે જોઈએ મોહન સ્ટાર્ટેડ પ્રેક્ટિસડ ફોર બ્લેન્ક અ ડે ફાઇવ અવર્સ થ્રી અવર્સ એટ અ એટ મિનિટ્સ કે ટેન અવર્સ તો આન્સર આવશે ડી ટેન અવર્સ ધેન ફોર્થ એમસી ક્યુ છે વીચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ફ્યુચર અવર્સ યર્સ એસ્પેક્ટ્સ કે ટેકનિક્સ રાઈટ તો આન્સર આવશે સી એક્સપેક્ટ્સ કે એની અપેક્ષાઓ જે એની એની પાસેથી એને એક્સપેક્ટ હતી ધેન મોહન વોન્ટેડ ટુ ઇનકોર્પોરેટ ધ બ્લેન્ક ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન ટુ ધ ગિટાર સ્પેશિયલિટી ટેકનિક એન્ડ સાઉન્ડ શેપ એન્ડ સાઉન્ડ સ્ટ્રિંગ્સ કે એસ્પેક્ટ્સ તો આન્સર આવશે એક્સપેક્ટ્સ કે જે બીજા પાસાઓ હતા એનો એ અભ્યાસ કરતો હતો એક્સપેક્ટ્સ મીન્સ પાસાઓ રાઈટ ધેન ફોર્થમાં પણ સી ઓપ્શન છે અને ફિફ્થમાં પણ ડી ઓપ્શન છે બંને એક્સપેક્ટ સચ છે રાઈટ એસ્પેક્ટ્સ ધેન પેરેગ્રાફ નંબર ટેન ફક નોટ ઓન્લી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે મારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એમાંથી ફક્ત અવાજ જ આવે એ જરૂરી નથી પણ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન પણ એના થકી મારું જે વિઝન છે એ પણ એક્સપ્રેસ થવું જોઈએ વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુઆઉટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એના એના દ્વારા હું શું કહેવા માગું છું એ પણ એમાં એક્સપ્રેસ થવું જોઈએ વ્યક્ત થવું જોઈએ એને પોતાની જાતને કહ્યું અને ફાઇનલી એને ખૂબ જ અથાગ પરિશ્રમ કર્યો અને એ રાગના ક્રિએ રાગના ક્રિએટેડને ક્રિ રાગનું ક્રિએશન કઈ રીતે કરવું એની સમજ મેળવી અને ત્યારબાદ એને વન્ડરફુલ મોહન વીણા બનાવી આજે આખી દુનિયા છે એ મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટ વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ તરીકે ઓળખે છે એ એમ કહે છે કે હું ફક્ત મારા હૃદયની ઈચ્છાઓને જ અનુસર્યું છું અને એના પરિણામે આજે હું અહીંયા છું મોહન આ એવોર્ડ મને નાઇન્ટીન નાઇન્ટી થ્રીની અંદર જે હતી એમાં એ આવું કહે છે રાઈટ કે આ યુનિટમાંથી આપણે ફક્ત એટલું જ શીખવાનું છે કે તમે તમારા હૃદયની અંદર ઈચ્છા વ્યક્ત કરો કે મારે આ કાર્ય કરવું છે અને એની પાછળ તમે તમારી અથાગ પરિશ્રમ કરો તો કોઈ પણ કાર્ય તમે સરસ રીતે પાર કરી શકો છો રાઈટ તો આ પેરેગ્રાફ પરથી આપેલા ક્વેશ્ચન આન્સર્સ જોઈએ વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન મોહન માટે શું ઇમ્પોર્ટન્ટ હતું તો આન્સર છે ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન મોહન માટે એ ઇમ્પોર્ટન્ટ હતું કે આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ ફક્ત સારો અવાજ જ પ્રોડ્યુસ ન કરે પણ એના વિઝનને પણ એક્સપ્રેસ કરે તેન સેકન્ડ ક્વેશ્ચન છે કયો એવો વિચ એવોર્ડ હેઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ વોન કયો એવોર્ડ પંડિત વિશ્વ મોહન ભટ્ટને મળ્યો

અને રાગની સમજ દ્વારા બનાવી ફોર્થ ક્વેશ્ચન છે વોટ ડીડ પંડિત વિશ્વ મોહન ભટ્ટ શે ઓન વિનિંગ ધ ગ્રેમી એવોર્ડ કે જ્યારે ગ્રેમી એવોર્ડ જીત્યા ત્યારે પંડિત વિશ્વ મોહન ભટ્ટે શું કહ્યું આન્સર છે ઓન વિનિંગ ધ ગ્રેમી એવોર્ડ ગ્રેમી એવોર્ડ જીત્યા ત્યારે પંડિત વિશ્વ મોહન ભટ્ટે કહ્યું કે તે સફળ થયા કારણ કે તે તેના હૃદયની ઈચ્છાઓને જ ફક્ત અનુસર્યા રાઇટ તે નેક્સ્ટ પેરેગ્રાફ પરથી આપેલા એમસીક્યુ જોઈએ ફર્સ્ટ એમસીક્યુ છે મોહન વોન્ટેડ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ટુ એક્સપ્રેસ ગુડ સાઉન્ડ ગુડ મ્યુઝિક હિઝ વિઝન હિઝ હાર્ડ બેક શું હતું એના એના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હતું એમાંથી શું એક્સપ્રેસ થાય એવું એ ઈચ્છતા હતા તો આન્સર આવશે સી હીઝ વિઝન ધેન સેકન્ડ એમ સીક્યુ છે મોહન ક્રિએટેડ ધ મોહન સિતાર મોહન વીણા મોહન વાયોલિન કે મોહન ગિટાર આન્સર આવશે બી મોહન વીણા રાઈટ ધેન થર્ડ એમ સીક્યુ છે પંડિત વિશ્વ મોહન ભટ્ટ વોન ધ ગ્રેમી એવોર્ડ ઓસ્કાર એવોર્ડ ફિલ્મફેર એવોર્ડ કે પદ્મ એવોર્ડ આન્સર આવશે એ ગ્રેમી એવોર્ડ ધેન એમસીક્યુ નંબર ફોર પંડિત વિશ્વ મોહન ભટ્ટ વોન ગ્રેમી ઇન ટુ થાઉઝન્ડ થ્રી ટુ થાઉઝન્ડ થર્ટીન નાઇન્ટીન એટી થ્રી નાઇન્ટીન નાઇન્ટી થ્રી પંડિત વિશ્વ મોહન ભટ્ટ છે એ આ ગ્રેમી એવોર્ડ કઈ સાલમાં જીત્યા હતા તો આન્સર આવશે ડી નાઇન્ટીન નાઇન્ટી થ્રી ધેન ફિફ છે પેશન મીન્સ વોઇસ એન્થ્યુસિઝમ પેશન્સ કે તો આન્સર આવશે બી એન્થ્યુસિઝમ રાઇટ સ્ટુડન્ટ્સ આઈ હોપ કે સરસ રીતે થર્ડ ચેપ્ટરના ક્વેશ્ચન આન્સર્સ આપણે સમજી ચૂક્યા છીએ રિવિઝન લેક્ચર હતો બે લેક્ચરની અંદર આપણે થર્ડ ચેપ્ટરનું રિવિઝન કર્યું છે અને સરસ રીતે જો સમજશો અને તમારી ક્વેશ્ચન આન્સર્સની બુકમાં લખવાનો જો પ્રયત્ન કરશો તો સરસ રીતે થર્ડ ચેપ્ટર તમારે કમ્પ્લીટ થઈ જશે થેન્ક યુ સ્ટુડન્ટ